तो कोने क्यूं खातु सफलता आयु जरा एना पर नजर के लिए खूब ज महत्वपूर्ण खाताओं की फाळवणी करे छे। मोटा भागे जे मेन जे मंत्री हता एमने रिपीट कराया छे। तो कोने क्यूं खातु सफायु छे तो मंत्रालय फाळवायो छे। मां कया कया मंत्रियों ने चार्ज संभाळ्यो छे? राजनाथ सिंह रक्षामंत्री एमने रिपीट कराया छे। आ खूब ज महत्वपूर्ण बात छे। त्यार पछी अमित शाह की बात करिए। राजनाथ सिंह ने रक्षामंत्री तरीके एमने जिम्मेदारी सौंपवामां आवी छे। अमित शाह गृह अने सहकार मंत्री मोदी सरकार 2.0 માં એમને એ જ ખાતું હતું અને એ જ ખાતું એમને ફરીથી સોંપવામાં આવ્યું છે। ત્યાર પછી નીતિન ગડકરી સેમ રોડ પરિવહન અને હાઈવે મંત્રી એમની જે જિમ્મેદારી હતી એ જ જિમ્મેદારી ફરીથી એમને સોંપવામાં આવી છે। તો જે મુખ્ય ખાતાઓ જે છે એ ફરીથી રિપીટ થયા છે। સૌથી વધારે જેપી નડ્ડા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હતા એ ખાતું અહીંયા જેપી નડ્ડાના ફાળે ગયું છે। આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી એમને ખાતું સોંપાયું છે। શિવરાજ સિંહ મધ્યપ્રદેશથી આવે છે, મામા તરીકે જાણીતા છે। કૃષિ મંત્રી એમને બનાવ્યા છે, કૃષિ અને ગ્રામીણ વિકાસનું એમને જિમ્મેદારી સોંપાવાયું છે। નિર્મલા સીતારમણ સ્વાભાવિક છે કે નાણામંત્રીએ જિમ્મેદારી સંભાળી રહ્યા હતા, એમને રિપીટ કર્યા છે, એમને ફરીથી જ એ ખાતું એમના શિરે આવ્યું છે। ત્યાર પછી એસ જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, વિદેશ મંત્રીની જિમ્મેદારી એમને ફરીથી મળી છે। મતલબ કે એમની જે કામગીરી જે છે એ વખણાઈ છે અને એમને રિપીટ કરાયા છે। મનુલાલ ખટ્ટર આવાસ શહેરી બાબતોને ઉર્જામંત્રી એમને બનાવાયા છે। તો આ એક નવું ખાતું મનુલાલ ખટ્ટરને આપવામાં આવ્યું છે। એચ ડી કુમારસ્વામી ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી આ એનડીએના જે જીડીએસ ખાતું છે એમને અપાયું છે। કુમારસ્વામીને ભારે ઉદ્યોગ મંત્રી એમને બનાવ્યા છે। પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ખૂબ જ મોટો પોર્ટફોલિયો એમને આપવામાં આવ્યું છે। પિયુષ ગોયલને ઉદ્યોગ મંત્રી એમને બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી ધર્મેન્દ્ર પ્રધાન ઓલરેડી એ શિક્ષણ મંત્રી માનવ સંસાધન વિકાસ મંત્રી હતા, જે એમને જિમ્મેદારી શિક્ષણ મંત્રીની સોંપવામાં આવેલી છે ધર્મેન્દ્ર પ્રધાનને। ત્યાર પછી જીતનરામ માજી એમએસએમઈના મંત્રી બનાવાયા છે, તો એમને પણ આ ખાતું સોંપવાયું છે। એમએસએમઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ ખાતું એમને સોંપવાયું છે। ત્યાર પછી લલનસિંહ જેડીયુથી આવે છે, નીતિશકુમારના ખાતામાં આ જે છે એ ખાતું કે પંચાયતી રાજ પશુપાલન ડેરી આ ખાતું એમને સોંપાવ્યું છે। સર્વાનંદ સોનોવાલ આવે છે, બંદરો શિપિંગ એમને આ જિમ્મેદારી સોંપાવ્યું છે। જળમાર્ગ મંત્રી પણ એમને આ સોંપવામાં આવેલું છે। ડૉક્ટર વિરેન્દ્રકુમાર સામાજિક ન્યાય અધિકારી મંત્રી એમને આ જવાબદારી સોંપવામાં આવી છે। ડૉક્ટર વિરેન્દ્રકુમારને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। કિંજરાપુ રામમોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસેથી જે ખાતું હતું એ આ ખાતું જે છે એ TDPના ખાતામાં ગયું છે। આ ખૂબ જ મહત્વ પ્રહલાદ જોશી ગ્રાહક બાબતોના ખાદ્ય અને પુરવઠા મંત્રી એમને આ જિમ્મેદારી સોંપવામાં આવી છે। કર્ણાટકથી આવે છે પ્રહલાદજી અને એમને આ જિમ્મેદારી સોંપાયું છે। જુઆલ ઓરમ આદિવાસી બાબતોનું ખાતું એમને સોંપવામાં આવ્યું છે, સ્વાભાવિક છે એમને આદિવાસી મંત્રી બનાવવામાં આવ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો છે। ગિરિરાજસિંહ કાપડ મંત્રી આ ખૂબ જ મહત્વપૂર્ણ જિમ્મેદારી એમને સોંપવામાં આવી છે અને કાપડ મંત્રી આલ્બા એમને આ બનાવવામાં આવ્યા છે, એક મોટો પોર્ટફોલિયો એમને આપવામાં આવ્યો છે। અશ્વિની વૈષ્ણવ સ્વાભાવિક છે, રેલવે તો એમની પાસે હતું જ, માહિતી પ્રસારણ એમની જિમ્મેદારી આપી છે। ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી એમને બનાવવામાં આવ્યા છે। જ્યોતિરાદિત્ય સિંધિયા ટેલિકોમ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી ટેલિકોમ એમની પાસે ઉડ્ડયન હતું, એ ઉડ્ડયન જગ્યા પર હવે એમને જવાબદારી છે। ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ મંત્રી એમને બનાવવામાં આવ્યા છે, ખૂબ જ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો ભૂપેન્દ્ર યાદવને આપવામાં આવ્યો છે, એમને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનથી આવે છે, સાંસ્કૃતિક પ્રવાસન મંત્રી રાજસ્થાનમાં એક મોટો વર્ગ જે છે પ્રવાસન અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે, તે એમને પોર્ટફોલિયો આપ્યો છે। અન્નપૂર્ણા દેવી સ્વાભાવિક છે, મહિલા અને બાળ વિકાસ મંત્રી એમને જિમ્મેદારી સોંપવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને જિમ્મેદારી સોંપાયું છે। કિરણ રિજિજુ સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી એમને બનાવવામાં આવ્યા છે। કિરણ રિજિજુને સંસદીય બાબતોની જિમ્મેદારી હાલમાં સોંપવામાં આવી છે। હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે અને તેમને ફરીથી એ જ ખાતું સોંપવામાં આવ્યું છે। હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવાયા છે। મનસુખ માંડવિયા શ્રમ રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રી પોરબંદરથી પહેલીવાર લોકસભામાં જીત્યા છે, રાજ્યસભાથી જે મંત્રી બનતા હતા અને એમને આ જિમ્મેદારી સોંપાઈ છે। જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડી તેલંગાણાથી આવે છે અને એમને કોલસા અને ખાણ મંત્રી હાલમાં બનાવવામાં આવ્યા છે। ચિરાગ પાસવાન
એમના પિતાજી જે જિમ્મેદારી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રીનું જે ખાતું હતું એ પિતાને જે પોર્ટફોલિયો એ જ પોર્ટફોલિયો ચિરાગ પાસવાનને આપવામાં આવ્યો છે. સી આર પાટીલ નવસારીથી સતત 4 વાર જીતનાર સી આર પાટીલ જળશક્તિ મંત્રી બનાવાયા છે. ગુજરાતનો પોર્ટફોલિયો છે જળશક્તિ મંત્રી બનાવાયા છે. ન્યૂમેન ભાવનગરથી આવ્યા છે. ગ્રાહક બાબતો ખોરાક વિભાગ અને પુરવઠા રાજ્ય મંત્રી એમને બનાવવામાં આવ્યા છે. ન્યૂમેનને ગ્રાહક બાબતના મંત્રી હાલમાં બનાવવામાં આવ્યા છે. તો આ એક મહત્વપૂર્ણ પોર્ટફોલિયો ન્યૂમેનને પહેલીવાર સાંસદ અને પહેલીવાર